હિંમતનગર શામળાજી હાઈવે પર અગિયોલ પાસે કારનું ટાયર ફાટતા કાર રોંગ સાઈડમાં જતા ટ્રક સાથે ટકરા હતા. ઘટના સ્થળે 3ના મોત થયા હતા તો અન્ય 2 લોકો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. હિંમતનગર શામળાજી રોડ પર મારુતિ સ્વિફ્ટ કારનું ટાયર ફાટતા કાર રોંગ સાઈડ પર આવીને ટ્રક સાથે ટકરાઈ ગઈ હતી અને કાર 40 ફૂટ ટ્રક સાથે ગટરાઈ હતી, જેમાં 4 મુસાફરો પૈકી 1 મહિલા સહિત 3ના ઘટના સ્થળે જ મોત થયા હતા. તો 1 કાર સવાર અને ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે મૃતકોના લાશને કાઢતા 2 કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો અને કાર ટ્રકના આગળના ભાગમાં ઘૂસી જતા કાર બહાર કાઢવા ક્રેન બોલાવી પડી હતી. તો આ અકસ્માતને લઈને 4-5 કિલોમીટર સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગી હતી. માંડ ગામભોઈ પોલીસે આવી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. અમને મેસેજ મળેલ કે કાકરોલ પાસે એક્સિડન્ટ થયેલ છે કાર અને ટ્રક વચ્ચે, અને અમે તાત્કાલિક સ્થળ પર આવી તપાસ કરતા યુજીએસએલનો ટ્રકની સાથે મારુતિ સ્વિફ્ટ ગાડીનો એક્સિડન્ટ થયેલ અને સ્થળ પર 3 ઇસમોના મરણ ગયેલ છે અને 2 ઈસમોને ઈજા થતા તેઓને સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે. હાલ ટ્રાફિકને ક્લિયર કરવાની કાર્યવાહી ચાલુ છે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર.